તો ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે અને 7 મે મતદાનને લઈને ચૂંટણી તંત્રે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદમાં ચૂંટણી કર્મચારીઓને ઈવીએમ અને વીવીપેટની ટ્રેનિંગ આપવામાં આવી. અલગ અલગ સેશનમાં 1500થી વધુ કર્મચારીઓને આ ટ્રેનિંગ આપવામાં આવી. ટ્રેનિંગ સેન્ટર ઉપર પોસ્ટલ બેલેટની પણ વ્યવસ્થા કરાઈ કે જ્યાં તાલીમની સાથે સંકળાયેલા કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં આગામી 7 મેના રોજ વોટિંગ થવાનું છે, મતદાન થવાનું છે અને એ પહેલાં જે મતદાન પ્રક્રિયા સાથે સંકળાયેલા હોય, ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા હોય તે તમામ સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને સાથે સાથે જે જગ્યાએ ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે ત્યાં જ પોસ્ટલ બેલેટ માટેના મતદાન મથક જે છે તે ઊભા કરવામાં આવ્યા છે. એટલે કે જે કર્મચારીઓ જે છે તે તાલીમ લઈ રહ્યા છે અને જે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા છે તે તમામ કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તેઓ પોતાનો મત નો અધિકાર જે છે તેનો ઉપયોગ કરી શકે તે માટે પોસ્ટલ બેલેટ અત્યારે જે છે તે કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ જગ્યાએ આ પ્રકારે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને તમામ કર્મચારીઓ જે છે તે પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે તમામ જે ચૂંટણીની કામગીરીના ટ્રેનિંગ સેન્ટર પર જે છે તે કરવામાં આવી છે.